નમસ્કાર, સ્વાગત છે તમારું એસસી ઓફિશિયલમાં. આજે આપણે વાત કરીશું મોગલમાંનું જન્મસ્થળ અને તેમનો ઇતિહાસ વિશે. ચારણકુળ જ નહીં પરંતુ મોગલમાં 18 વર્ણની. મોગલમાં તો ધીમો ધણી મોગલમાંને બાપ. મણી તાજા હાના હોયો રાખ જે બધો છે મોગલમાંનો પ્રતાપ. મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ જ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે. તો આવા આઈ શ્રી મોગલમાંનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલમાંના પિતા એટલે દેવસુર ધાંધળિયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાણાએ આઈનું જન્મસ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. મોગલમાંના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેંસાળ તાલુકાના ગૌરવયાળી ગામ. માતાજીના તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે. માતાજીના ગાડા ઘોડા પર માની જાન આવી. માને ગામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી, સાથે સાથે એક સમયે દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરી મોકલતા તો એ સમય આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. માના લગ્ન એ સમય અખાત્રીજના થયા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીને જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્ન પૂછ્યા, તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી 1350 વર્ષ પહેલા મંત્રયુગ હતો. વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું, જો એટલે જળબંબા જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી દૂધમાં ડફળ ડફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા, જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નક્કર આવું ન કરે. આ પર્યો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પર વાંજીએ શણગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યારે મોગલમાંને સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દશૈયુ નહાવ્યા જ પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાંએ તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા હતા. ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ના આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગસ. એટલું બોલી ઊંચો હાથ કરીને વાંજીને તાળી લીધી અને ચારણના રીત રિવાજ અનુસાર પરનારીને તાળી ના લેવાય તો ચારણે તાળી લીધી અને આ તાળીનો પટકો પાડતા મોગલમાંનો ભ્રમર ફર્યો અને માએ સામી નજર કરી કહ્યું, એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી, અને ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. મહાકાળી મસરાળી મોગલ કાંકરવાળી લહેર કરે. ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું. મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોને જાણ પણ ન હતી. આ સમયમાં મોગલે ધરતીની અરજ કરી, મને તારામાં સંભાળી દે, અને ધરતી ફાંટવા માંડી. પરણે તરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તારા તોય મારી તું ને માર તોય મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાળા મોગલમાં સ્થાય સ્થાપી છે અને હાલ પણ ભીમરાળા ફાળામાં મેરડીમાં 71માં આઈ વાંજી વસરાજ સોલંકી અને વીર જે કે ક્ષેત્રપાળ છે. મોગલમાં ગૌરિયાળી ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગૌરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંનો શબ્દ હતા કે બાપ ચારણો માટે હમ હંમેશ આશીર્વાદ રહેવાના અને 900,000 લોબડીયાળી જનો માટે ચારણનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આઈ નો અવતરે. 900,000 લોબડીયાળમાંથી મોગલે મહાકાળીમાં અવતરેલ છે.
ઉપરાંત આઈએ જણાવ્યું કે ધરતીમાં સમાતા સમયે જે પર્ણેતરનો પોશાક પહેર્યો હતો, આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જ પરિવાર છે, તે દર 3 વર્ષ માને આ પોશાક પહેરાવે, એટલા માટે મોગલ માને તરવાણું રાતના 12 વાગે પહેરાય છે અને એ વખતે માનું ભૂવો હોય તે છામને અડી અને ધાબકી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવીને અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માના આશીર્વાદ છે. આમ છાપને અડવામાં મોગલ આવે અને 3 વર્ષ આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળું. તરવાળા માટે એક ચરણી ચરજ છે. પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ઘૂઘળનો ધૂપ થતા હોય અને ચારણી આય ચરજું ગાય એટલે ભલભળાના હૃદય ધધકી જાય અને ન ધૂણતા હોય એ અધૂણવા લાગે. આ આર્તાનાદની તાકાત છે. આર્તાનાદ થાય એટલે મણા પણ ઊભા થાય અને ચારણીની ધાબકી માને તાકાત છે કે ધાબડી ઓઢી આઈ મરદા પર હાથ ફેરવે એટલે મરદા પણ ઊભા થઈ જાય છે. ચારણોના 3.5 પાડામાં 9 લાખ લોબડીયાળી 84 ચારણ અને અનેક સંત ઈશ્વરા ઓર પરમેશ્વરા સાંઈજી ઝૂલો કોલવો ભગત જેતબાઈમાં હાંસબાઈમાં રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે. આમાં માની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાય છે, પરંતુ માનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે, પરંતુ હાલ ઇતર વર્ગ પણ તરવાળા પહેરવા માંડ્યા છે, ખંભે ધાબડી પણ રાખવા માંડ્યા છે. ધાબડી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગવાઈ અને ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરી બાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે. મોગલમાના 21 નામ એટલે મંગુઆઈ, માંગલઆઈ, મોગલઆઈ, લાટકીઆઈ, મંગલાઈ, મછરાળીઆઈ, હલકારીઆઈ, દાઢાળીઆઈ, શિરોમણીઆઈ, રાધેશ્રીઆઈ, ધાંધળીયાળીઆઈ, માંગલેશ્વરઆઈ, મહાકાળીઆઈ, ચારણકુળ તરડીઆઈ, જસવારીઆઈ, 9 લાખ નેજાળી, હિમપાંબાળી, હિમપોબાળી એટલે હિમાલયને પાંખું આવે અને જે ઠંડો પવન આવે તેની મહેર વર્ષનાર એટલે મોગલ અને લોબડીયાળીઓ. ઓખાદળવાળી આઈ, ખાસ તો લોબડીમાં વૈજ્ઞાનિક શક્તિ આવેલ છે, ગુરુત્વાકર્ષણ લોબડીમાંથી બીજી પાર નથી શકતું તેના કારણે ચારણી આયોને ધાબડી ઓઢે છે. ખાસ કરીને 9 લાખ લોબડીયાળીના વોંધ ન થતા વિશે જણાવતા ઘનશ્યામગીરી બાપુએ જણાવ્યું કે 9 લાખ લોબડીયાળીને કુલ 2 થાળ આવેલા છે, એક તો વોંધમાં થાળો છે અને બીજો જાણીતા કલાકાર કીર્તિદાનના ગામ વાલુવડમાં છે. ભારતમાં આ બંને મુખ્ય સ્થળા છે. ભારતીય સંસ્કૃતિ આપણી છે કે એટલે કે અનેક જગ્યાઓએ માનતાઓ રાખતા હોય છે, પરંતુ આ માનતામાં ક્યારે ભૂલથી ઉતારવાની રહી જાય તો વોનના થળે કે 9 લાખના થળે જઈ એક શ્રીફળ સવારે સર લાપસી અને માતાજીને ચુંદડી ઓઢાડી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય છે. વોંધનો 9 લાખનો ઇતિહાસ જણાવવા કહ્યું કે વોંધનો ઇતિહાસ એ શ્રદ્ધા સાથે જોડાયેલા છે.